ગાંધીનગરમાં દેશી દારૂથી મોત મામલે એક દર્દી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે ડોક્ટર દ્વારા આ કરવામાં આવી છ દર્દીની તબિયતમાં સુધારો છે તબિયત સારી છે જનરલ વોર્ડમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે આઈસીયુમાં રાખેલ એક દર્દીની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે તો દેશી દારૂથી મોત મામલે હાલ એક દર્દી આઈસીયુમાં દાખલ છે એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે જેમાંથી છ દર્દીઓની તબિયત હાલ સારી છે જેમને જનરલ વોર્ડમાં દાખલ કરાયા અમને પ્રમાણે નક્કી થશે કે શું કરવાનું શું રિપોર્ટ આવશે આ પ્રમાણે બીજો જે છ પેશન્ટ છે એ અમારે જનરલ વોર્ડમાં મૂકેલા છે એ ના છ પેશન્ટ સારા છે અમે કંઈ એમને કોઈ પોઈઝનનો નિશાન મળતો નથી એક પેશન્ટ ક્રિટિકલ છે એ આઈસીયુમાં ખરો ને અમના આઈસીયુમાં અમે બધી અમારે સઘન સારવારમાં છે અમને અમારે ગેસ્ટ્રિક સેમ્પલ જે લેવા સીલ કરીને અમે મૂક્યો હતો ગેસ્ટ્રિક સેમ્પલ અમે મિથેનોલનો કંઈ આવતો નથી ના અહીંયા પણ અમે બીજા બધા સિરિયલી અમારા ટેસ્ટ ચાલે છે વારંવાર ટેસ્ટ ચાલે છે અમે પણ કંઈ મલ્ટી ઓર્ગન ડેમેજ કે મિથેનોલનો કંઈ પોઈઝન થવાને લીધે અમની શક્યતા ઓછી લાગે છે તો લઠ્ઠાકાંડ મામલે ગુરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે આજે સાંજ સુધી સમગ્ર માહિતી વિસ્તૃત રીતે જાહેર કરવામાં આવશે તપાસ ચાલી રહ્યું છે નો એક પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે ઉચ્ચ લેવલના તપાસ કરી રહ્યા છે સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નર્મદાના યુવકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે રાજપીપળામાં પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ મહામંત્રીએ ધાબા પર જય શ્રી રામના નારા લગાવ્યા અને આકાશમાં રામના નામની પતંગ સાથે રામના નાદ પણ શ્રી રામના નારા સાથે ધ્વજ આકાશમાં ઉડાવી જેનાથી અનેરી ભક્તિ જોવા મળી હતી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર